नमस्कार, आप જોઈ રહ્યા છો આઈસીબી ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાથી વિગતો મળી રહી છે. આપને જણાવી દઈએ કે કવાંટ તાલુકાના બે જેટલા જે કર્મચારીઓ છે તેઓ નિવૃત્ત થતા તેમના માટે એક વિદાય સમારોહનું આયોજન કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કવાંટ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા બે કર્મચારી, જેમાં તલાટી કમ મંત્રી કાકણપુર પંચાયતમાં ફરજ નિભાવતા અરવિંદ રાઠવા, તેમજ ખેતીવાડી વિભાગમાં ગ્રામ સેવક રાયસિંગપુરા સેજામાં ફરજ બજાવતા બાબુભાઈ રાઠવા વય નિવૃત્ત થતા આજરોજ કવાંટ તાલુકા પંચાયતના સ્ટાફ દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કવાંટ તાલુકા વિકાસ અધિકારી ભાવેશ વસાવાએ વય નિવૃત્ત પામેલા કર્મચારીઓને હાલમાં કામ કરતા કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડવા માટે તેમજ જ્યારે જ્યારે મદદની જરૂર હોય ત્યારે મદદરૂપ થવા માટે જણાવ્યું છે. કવાંટ તાલુકા પંચાયતમાંથી નિવૃત્ત થતા કર્મચારીઓનું વિદાય સમારોહ સ્ટાફ દ્વારા ફૂલહાર તેમજ સાર ઉઘાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને સ્ટાફ દ્વારા સ્મૃતિચિહ્ન રૂપે તેમને ભેટ પણ આપવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી કવાંટ હસ્તક ફરજ બજાવતા પંચાયત વિભાગના તલાટી કમ મંત્રી શ્રી અરવિંદભાઈ રાઠવા અને ખેતીવાડી શાખામાં ફરજ બજાવતા શ્રી બાબુભાઈ ગ્રામ સેવક એમને વય નિવૃત્તિના કારણે 30/6/2020 રોજ આજરોજ નિવૃત્ત થતા હોય આજે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં માનનીય તાલુકા વિકાસ અધિકારી સાહેબની અધ્યક્ષતામાં તમામ કર્મચારીઓ અધિકારીશ્રીઓ હાજર રહી એક વિદાય સમારંભનું આયોજન રાખેલ. એ વિદાય સમારંભમાં તાલુકા પંચાયત કચેરીના તમામ પરિવાર હાજર રહી અને નિવૃત્ત થતા શ્રી તલાટી અરવિંદભાઈ તથા ગ્રામસેવક બાબુભાઈને ભાવભીનું વિદાય આપેલ છે. જે પ્રસંગે એમને યાદગીરી રૂપે મોમેન્ટો આપી એમનું સન્માન કરવામાં આવેલ છે અને તમામ તાલુકા પંચાયતના કર્મચારી શ્રીઓ તરફથી સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવેલ છે અને એમના તરફથી જે લોકો વિદાય થયા છે એમના તરફથી ચાલુ કર્મચારી છે ફરજ બજાવે એમને આગામી એવા જરૂરી સૂચનો પણ આપવામાં આવેલ છે.